ગુજરાત અર્ધ લશ્કર સંગઠન પરિવાર દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત અર્ધલશ્કર સંગઠન પરિવાર દ્વારા શહીદ પરિવાર અને નિવૃત્ત જવાનો સાથે થઈ રહેલ અન્યાય તેમજ અર્ધલશ્કરની ઓળખ સરકાર અને પ્રજા માહિતગાર થાય જેવા વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત અર્ધલશ્કર સંગઠન દ્વારા ભવ્ય રેલી ગોધરાના સરદારનગર ખંડથી જિલ્લા કલેક્ટર કચેરી ગોધરા ખાતે મોટી સંખ્યામાં યોજવામાં આવી હતી, જેમાં દેશના જવાનોને પોતાના હક્ક માટે હાથમાં બેનર પ્લેબોર્ડ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં એક્સમેનનો દરજ્જો, શહીદીનો દરજ્જો, અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ જિલ્લા લેવલ પર હોય અને કેનિટની સુવિધા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જવાન ભાઈઓને મળી રહે માટે અર્ધલશ્કરની રિઝર્વ ફોર્સને જમીનની ફાળવણી કરવામાં આવે, બાળકોના શિક્ષણમાં આરક્ષણ, અમારા સંગઠન મારફતથી અર્ધલશ્કરના નિવૃત્ત ભાઈઓને સિક્યુરિટી નોકરી મળે, શહીદ પરિવારને સરકાર 1 લાખ આપે છે તેમાં વધારો કરે અને સન્માનજનક રકમ મળે અને શહીદ પરિવારના સદસ્યોની યોગ્યતાના આધારે લાયકાત મુજબ નોકરી આપવામાં આવે, 200 યુનિટ સુધી વીજળી બિલ માફ કરવું, ગુજરાતમાં પોતાના મકાનનો વેરો માફ કરવો, અન્ય રાજ્યમાંથી જે હથિયારનું લાયસન્સ બનાવેલ હોય તેને રાજ્યમાં ટેકન આવર કરવામાં આવે, બસ સેવામાં રાહત આપવા માટે ગુજરાતના નવયુવાનને તાલીમ આપવા માટે ગુજરાત અર્ધલશ્કર સંગઠન જમીન જિલ્લા મુજબ ફાળવવામાં આવે જેવા વગેરે પ્રશ્નો વિવિધ પ્રશ્નોને લઈને આવેદન થકી રજૂઆત કરવામાં આવી હતી. અમારી માંગે ભારતીય કિસાન સંઘ દ્વારા મીટર પ્રથા નાબૂદ કરવા અને મરજિયાત કરવાની માંગ સાથે પંચમહાલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહેલો અન્યાય સામે જિલ્લા કિસાન સંઘ દ્વારા વિવિધ માંગોને લઈને કલેક્ટર કચેરી ગોધરા ખાતે આવેદન આપવાનું નિવેદન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવાયું હતું કે મીટર આધારિત વીજદરને હોર્સ પાવર આધારિત તેમજ વીજદરમાં સમાનતા લાવવા માટે સ્થાનિક ખેડૂતો દ્વારા મીટર પ્રથા નાબૂદ અને મરજિયાત કરવાની માંગ સાથે અનેક સમસ્યાઓને દૂર કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે, જેમાં બંનેના વીજદરમાં તફાવત છે, જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકસાની થતી હોય છે, જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી જ વીજ પુરવઠો આપવી, સમાનતા લાવવા સ્થાનિકોના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર કચેરી ગોધરા ખાતે ખેડૂતોને લગતી વીજદરની સમસ્યાઓ જેવી કે મીટર હોર્સ પાવર સમાન વીજદર, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર 2 માસે ભરાશે,
ફિક્સ ચાર્જમાં રાહત આપી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવા બાબત, કિસાન સૂર્યોદય યોજના દિવસે વીજળી તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો, સ્કાય યોજના ફરીથી લાગુ કરવા બાબત જેવા અનેક પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન છે એમાં જે તે અધિકારીને સાહેબ સ્થળ ઉપર મુલાકાત માટે મોકલો અને ગામના ખેડૂતોને જાણકારી ના આવે એટલે શું સમસ્યા છે સાહેબ એ ખબર પડે. આપની સાથે એટલે કલેક્ટર ઓફિસ સાથે દર 3 માસે અમારી એક મીટિંગ કરવાની હોય છે. કિસ્સા છેલ્લા 3 વર્ષથી એક પણ મીટિંગ થઈ રહી છે. ગયા વર્ષે કોરોના હતો પણ હવે કંઈક થાય તો અમારા પ્રશ્નો જે હોય એ આપને આપશે રજૂઆત કરી શકીએ. એટલે અમારી દર 3 મહિને એક મીટિંગ થાય એવું આયોજન કરો. ચલો વેરી થેન્ક્સ. આપને સાક્ષી મારફતે માનનીય પ્રધાનશ્રીને મોકલવા માટે આ બીજું એક છે. પરમ દિવસ આપણને મળ્યા હતા. આ સાહેબ બહુ વખતથી આ બર્નિંગ પ્રોબ્લેમ છે ભાટપુરા વાળો નેશનલ આધાર. સાહેબ એક વર્ષ પહેલાંની મારી લેખિતમાં આપેલી છે પણ આજ સુધી કોઈ સ્થળની મુલાકાત નથી. આપ સાહેબને મારી વિનંતી સ્થળની મુલાકાત કરાવી. ગોધરા તાલુકાના ગોલી ગ્રામ પંચાયતમાં મતદાર યાદીમાં અનેક ક્ષતિઓ હોવાનો તેમજ મતદાર યાદી સાથે ચેડા કર્યા હોવાનો આક્ષેપ સાથે તપાસ માટે ગ્રામજનો દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલી ગ્રામ પંચાયતની મતદાર યાદી 26/6/2022 રોજ પ્રસિદ્ધ કરેલ છે. જે યાદી તદ્દન ખોટીને પોતાના લાગવગીયા લાભવતી બનાવેલા હોય તેમજ મતદાર યાદી મહેરબાન તલાટી કમ મંત્રી દ્વારા બનાવવામાં આવેલ હોય તેમના થકી કોઈ ભૂલચૂક થયેલ હોય તે માટે જાગૃત ગ્રામજનો દ્વારા નવીન મતદાર યાદી જોતા દરેક વોર્ડમાં ક્ષતિઓ જણાતા આ અંગે જરૂરી સુધારા વધારા કરવા મૌખિક તલાટી કમ મંત્રીને જણાવેલ, પરંતુ ગ્રામજનોની કોઈ પણ રજૂઆત ન સાંભળી તેઓ સક્ષમ મનસ્વી વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ સાથે તેમજ લોકશાહીના સરેઆમ ધજાગરા ઉડાવીને મતદાર યાદી તૈયાર કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેવું ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રી સામે આક્ષેપ કરાયો છે. તેવી જ રીતે ગોલી ગ્રામ પંચાયતના નવીન મતદાર યાદીમાં કંઈક આ મુજબ નવીન યાદીમાં ક્ષતિઓ થયેલ છે. જેમાં વોર્ડ નંબર 4માંથી વોર્ડ નંબર 1માં ગોઠવેલ છે. જેમાં વોર્ડ નંબર 4ના તમામ મતદારોને વોર્ડ નંબર 4માં હોવા જોઈએ તેમજ ઘર નંબરોની શ્રેણી ધ્યાનમાં લીધેલ નથી. કુટુંબમાંથી મતદારોનું વિભાજન કરી નાખેલ છે. અગાઉની યાદીને મનસ્વી રીતે મતદારોને ઉલટફેર કરી નાખવામાં આવેલ છે તેમજ ગુજરાત પંચાયત ધારા અને ચૂંટણીના નિયમો મુજબ રહેઠાણોની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધેલ નથી જેવી અનેક ક્ષતિઓ કરવામાં આવી છે. જે અંગે અનેક પ્રકારની રજૂઆત ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રીથી લઈને ઉપર સુધી કરવામાં આવી અંતે ધ્યાન પર ન લેતા ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ગોધરા ખાતે વાંધો અરજી આપવા માટે આવ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તત્કાલીન ધોરણે તપાસ કરી યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. ગોલી ગામ પંચાયતના મતદાર ભાઈ બહેનો છીએ. અમારી 1-8 વોર્ડની યાદી અમને પ્રસિદ્ધ કરી. એ યાદીની અંદર અમારો જે 4th વોર્ડ હતો એ 180નો હતો. જે તલાટી બહેને ખાલી 2 જ મતદારો રાખ્યા છે જેથી કરીને અમારા 180-190 જે મતદારો હોય એ વોર્ડ રહે એ અમારી માગણી છે. તલાટી કમ મંત્રીએ અમારો વોર્ડ 2 એટલા માટે રાખ્યો કે તેની સહેલાઈથી ચૂંટણી જીતવા માટે એમના માણસો જીતી જાય જેના કારણે આ વોર્ડમાં ફેરફાર કરેલ છે. જેથી કરીને અમારે યથાવત રહે 180 સંખ્યા જે છે એ રહે એવું અમારી માગણી છે સાહેબ. મારું નામ